નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર છ કાર્ય ઉર્જા અને પાવર ચોથા વિડીયોમાં તમારું સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે ચલ બળ વડે થતું કાર્ય શોધી ગયા અને હવે આ વિડીયોમાં આપણે ચલ બળ વડે થતા કાર્યને અનુલક્ષીને કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી લઈશું આગળ જે કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી લઈ ગયા બીજા વિડીયોમાં એ અચળ બળ માટે હતી જે આપણે વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્કવેર બરાબર ટુ એ પરથી કરી હતી હવે આપણે ચલ બળને અનુલક્ષીને કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી કરીશું બેમાં શું મેજર ડિફરન્સ છે તો કે અચળ બળની અંદર વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્કવેર બરાબર ટુ એ ડોટ ડીમાં એ ડોટ ડીનો ઉપયોગ કરીને એફ ડોટ ડી મેળવ્યું હતું એટલે કાર્ય અચળ બળ વડે થતું કાર્ય કહેવાય અહીંયા આપણે ડબલ્યુ બરાબર સંકલન નો ઉપયોગ કરીને કાર્ય મેળવીશું એટલે આ ચલ બળ વડે થતું કાર્ય થશે સંકલન એક્સ એટલે ડબલ્યુ અને ડબલ્યુ બરાબર ડેલ્ટા કે સાબિત કરીશું એટલે કાર્ય ઉર્જા પ્રમે ચલબળ માટે સાબિત થશે ચલો શુભ શરૂઆત કરીએ પહેલું સૂત્ર છે કે બરાબર વન આફ એમ વી સ્ક્વેર જ મોટું કરી નાખીએ તો સારી રીતે સમજાય કે બરાબર લખી શકાય વન આફ એમ વી બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા લખી શકાય ડી કે બાય ડીટી બરાબર ડી બાય બાયટી ઓફ વન હાફ એમ વી સ્ક્વેર હવે શું તો કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ અચળપદ તરીકે બારે ડી બાય ઓફ વી સ્ક્વેર વી સ્ક્વેરનું ભાઈ વીની ની સાપેક્ષે વિકલન થાય નહીં હા વી સ્ક્વેરનું ટીની ની સાપેક્ષે વિકલન ન થાય વી સ્ક્વેરનું વીની ની સાપેક્ષે જ વિકલન થઈ શકે ફરીથી વી સ્ક્ર નું ટી ની સાપેક્ષે વિકલન ન થાય વી સ્ક્વેરનું વી ની સાપેક્ષે જ વિકલન થઈ શકે તો એના માટે શું કરવું તો કે કામ કરીએ ઇન્ટરચેન્જ કરી નાખશું એટલે અહીંયા લખું છું ઇઝ ટુ વન હાફ એમ ડી બાય ઓફ વી સ્ક્વેર ડીવી ખ્યાલ આવ્યો છેદમાં જે છેદમાં આ જે છે ડીટી અને ડીબી એને ઇન્ટર ચેન્જ કરી નાખ્યા બદલાવી નાખ્યા રાઈટ હવે જે સમીકરણ છે એ સમજી શકાય એવું છે વન ઓફ એમ તો વન ઓફ એમ છે ડી બાય ડીવી ઓફ વી સ્ક્વેર બી સ્ક્વેરનું વિકલન શું થશે ટુ વી અને બાકી રહેશે ડીવી બાય ડી તો વચ્ચેના બે સ્ટેપ છે એ શાયદ ભૂખ લાગી હશે કોકને તો ખાઈ ગયા છે આ તમે ખાતા નહીં તમે આ રીતે પૂરા મેથેમેટિકલ સ્ટેપથી લખજો જેથી વાંધો આવે નહીં ઓકે આગળ વધીએ વનઆફ એમ બે અને બે છે ઉડી જશે એટલે એમ અને વી બાકી રહેશે અને બાકી રહેશે ડીવી બાય ડીટી તો ડીવી બાયડીટી આગળ લખ્યા છે એમ ડીવી બાય ડીટી અને ગુણ્યા વી ડીવી બાય ડીટી એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન શું આપશે પ્રવેગ એટલે ડીવી બાય ડીટીની જગ્યાએ આવશે એ એટલે એમ એ વી લખી શકાય હવે વેગ જે છે વેગ એ વેગનું લખશું અંતરનું સમયની સાપેક્ષે વિકલન અને એમ એ જે છે એની જગ્યાએ થઈ જશે એફ એટલે એફ બરાબર લખી શકાય એમ એ તો એમ એની જગ્યાએ એફ અને વેગ અંતરનું સમયની સાપેક્ષે વિકલન છેદમાં જે ડીટી છે એને કાઢી નાખશું બે જગ્યાએ છે ઉડી જશે બાકી રહેશે ડીકે બરાબર એફ ઇન્ટુ ડીએક્સ રાઈટ બંને બાજુ સમયની સાપેક્ષે સોરી બંને બાજુએ સંકલન લેતા બંને બાજુ સંકલન લેતા જ્યારે એક્સ આઈ જેટલું અંતર છે ત્યારે ગતિ ઉર્જા છે કે આઈ અને એક્સ એફ જેટલા અંતરે ગતિ ઉર્જા છે કે એફ તો આથી સંકલનની સીમાઓ શું છે સંકલનની સીમાઓ તો કે ડીએક્સ છે ત્યાં એક્સઆઈથી એક્સ એફ આવશે અને જ્યાં ડી છે ત્યાં કે આઈથી શું આવશે કે એફ પછી સીમાઓ મૂકી દેવાની સૌથી પહેલાં ઉપરની સીમા નિશાની માઇનસ નીચેની સીમા એટલે લખી શકાય કે એફ માઇનસ કે અને સંકલન એફડીએસમાં એફ બારે લખી દઉં ચાલો લખી દઉં ગણતરીના સ્ટેપ લખી દઉં તમને તો લખી શકાશે સંકલન ડી કે એટલે કે તેથી કે અને થશે કે આઈથી કે એફ સંકલનની સીમાઓ બરાબર એફ બારે સંકલન ડીએક્સ આ સંકલન ડીએક્સ એટલે એક્સ સંકલન ડીએક્સ એટલે એક્સ સીમાઓ થશે એક્સ આઈથી શું લખી શકાશે એક્સ એફ ક્લિયર હવે આના પરથી લખી શકાશે કે એફ માઇનસ કે આઈ સૌથી પહેલાં ઉપરની સીમા નિશાની માઇનસ નીચેની સીમા અને એફ જેમ છે તેમ એક્સે માઇનસ એક્સ એટલે શું થશે ડેલ્ટા એક્સ ફાઈનલી કેસ કે આઈ એટલે શું થઈ શકાય ડેલ્ટા કે અને એફ ડેલ્ટા એક્સ બરાબર ડબલ્યુ એટલે છેલ્લે સૂત્ર લખવાનું ડેલ્ટા કે બરાબર ડબલ્યુ આ જે છે એ ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી છે એક વાર રિપીટ કરી લઈએ એમાં જે સમજવાનો જે ભાગ હતો એ આ જ ઘણા બધા વિદ્યાર્થીઓને આ ભાગ છે એ સમજાતો નથી લઈ લખેલો બાકી સીધા મેથેમેટિકલ સ્ટેપ છે ક્યાંય વાંધો ના આપે એવી રીતે જો કે બરાબર વન ઓફ એમ એક પદ બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા ડીકે બાયડીટી બરાબર વન એમ અચળપદ તરીકે બારે ડી બાય ડીટી ઓફ વી હવે ડી બાય ડીટી ઓફ વી સ્ક્વેર વી સ્ક્વેરનું સાપેક્ષે વિકલન થાય નહીં એટલે ડીવી વડે ગુણીએ છીએ ડીવી વડે ભાગીએ છીએ ડીટી ડીવી ઇન્ટરચેન્જ કરીએ છીએ થયું વન ઓફ એમ એઝ ઇટ ઇઝ ડી બાય ડીવી ઓફ અને ડીવી બાય ડીટી શું કર્યું વન ઓફ એમ એઝ ઇટ ઇઝ વી સ્ક્વેરનું વિકલન ટુ વી અને ડીવી બાય ડીટી આગળ વધીએ બે બે ઉડી ગયા એમ ડીવી બાય ડીટી આગળ લીધા અને વી જેમ છે તેમ ડીવી બાય ડીટી એટલે શું વેગનું સમયની સાપેક્ષ વિકલન શું આપે પ્રવેગ તો એમ ઇન્ટુ એ અને છેલ્લે વી જેમ છે તેમ પછી એ બરાબર એફ મૂક્યા એમ એ બરાબર એફ અને વેગ વેગનું કર્યું ડીએક્સ બાય ડીટી અંતરનું સમયની સાપેક્ષે વિલન ડીટી કાઢ્યા બંને બાજુ સંકલન લેતા સંકલનની સીમાઓ લખવા એક્સઆઈથી એક્સએફ અને કેઆઈથી કે એફ પછી આ સ્ટેપ સંકલન ડી કે એટલે કે સંકલન ડીએક્સ એટલે એક્સ કે એફ માઇનસ કેઆઈ છે એટલે ડેલ્ટા કે અને એફ એક્સએફ માઇનસ એક્સ આઈ એટલે એફ ડેલ્ટા એક્સ ફાઇનલી ડેલ્ટા કે બરાબર ડબલ્યુ જે ચલ બળની પરિસ્થિતિ માટે કાર્ય ઊર્જા પ્રમેય છે રાઈટ પછી નીચે ચાર પાંચ લાઈન લખી છે એમાંથી જે સમજાય એકાદ બે લાઈન લખવાની બહુ લખવાની જરૂર નથી કાર્ય ઊર્જા પ્રમેય સાબિત કરો એટલે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરવાનો અને જો લખવાનું કીધું હોય કાર્ય ઉર્જા પ્રમેય તો અહીંયા લખી નાખવાનું હા ઉર્જાનો વ્યય કરતાં બળોની ગેરહાજરીમાં પદાર્થ પર પરિણામી વળવળે થતું કાર્ય તે પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે એવી રીતે નીચે કાર્ય ઊર્જા પ્રમેય છે એ લખી શકાય તો મિત્રો બે માર્ક માટે આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બે ક્વેશ્ચન છે ને એક ચલ બળ વડે થતું કાર્ય સમજાવો આગળના વિડીયોમાં જે કરી ગયા અને બીજું આ ચલ બળની પરિસ્થિતિ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરો ડબલ્યુ બરાબર ડેલ્ટા કે આ બે બહુ મહત્વના છે ઘણા બધા પેપરની અંદર આ બે પ્રશ્નમાંથી એક પ્રશ્ન છે એ જોવા મળે છે બસ સરસ રીતે આમ એક એક બ બે વાર બરોબર રીતે લખી અને તૈયાર કરજો આમાં મેથેમેટિકલ સ્ટેપ છે એના કરતાં તમે તમારી રીતે નોટમાં સરસ રીતે લાઇનમાં મેથેમેટિકલ સ્ટેપ લખજો હા જેથી તમને સરસ રીતે યાદ રહી જાય ઓકે લખીને તૈયાર કરજો